वंदे मातरम दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजयकांत। सूरत नगर निगम द्वारा मानसून में पहले ही प्री मानसून ऑपरेशन किए गए थे। हालांकि यह ऑपरेशन नाम मात्र का था, दिखावे का था, जी हाँ, लेकिन पहली बारिश से शहर के कोट इलाके सहित ज्यादातर सड़कें बह गई। मिट्टी गिरने के साथ साथ गड्ढे भी हो गए। वहीं वाहन चालकों को हो रहे भारी परेशानी को लेकर लोगों के व्यवस्था के खिलाफ अपना आक्रोश भी जता है। इसलिए सड़कों को लेकर रोजाना हो रही खबरों के बाद सूरत मनपा आयुक्त वंचानिधि पाणी, उप महापौर दिनेश योधानी ने प्रेस कॉन्फ्रेंस करके कहा कि धूली के जल्द से जल्द मरम्मत करवाई जाएगी। सूरत नगर निगम के अधिकारियों और अधिकारियों से कहा गया कि बारिश में कई बार सड़कों को जल्द से जल्द मरम्मत कराई जाए, लेकिन यह देखना बाकी है कि सड़क बनाने वाले ठेकेदारों के खिलाफ कार्रवाई कब की जाती है और उनके खिलाफ क्या कार्रवाई की भी जाएगी या नहीं की जाएगी, या केवल ठंडे बस्ते में डाला जाएगा। ठेका देने के बाद सड़कों पर नजर रखने वाले अधिकारी क्या करते हैं, देखना है आगे। अत्यारे हालमां ज आजे सवार थी थोड़ू वरसाद ओछू थया छे अने उघाड़ आव्या छे। अने अत्यारे जे प्रमाणे आ वखते जुलाई 16 सुधी जे प्रकारे वरसाद पड़ी छे, लगभग 883 मिलीमीटर नू वरसाद, जनरली एवरेज आखू बरस आखू जे सीजननू वरसाद छे એ 1450 મિલીમીટરનું હોય છે, જેમાંથી લગભગ 883 એટલે 55-60% વરસાદ અત્યારે પડી ગયા છે। અને વરસાદનું પ્રમાણ ખાસ કરીને છેલ્લા અઠવાડિયામાં જ મેક્સિમમ વરસાદ છેલ્લા અઠવાડિયામાં પડ્યા છે। 2817 જેટલા કિલોમીટરના રસ્તાઓ કુલ સુરત શહેરમાં છે અને 2817 કિલોમીટરનું જે રસ્તાઓ છે એ પૈકી 7 કિલોમીટરના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે વરસાદના કારણે। કેટલા રસ્તાઓ જે છે જે ક્ષતિગ્રસ્ત થયેલા છે એ તમામ રસ્તાઓને આજે, કારણ કે વરસાદ થોડું ઓછા થયેલા છે અને એ સંદર્ભે અત્યારે ઇમિડિયેટલી સમારકામ શરૂ કરી દેવામાં આવેલા છે। તમામ જે પ્લાન્ટ્સ છે એ પ્લાન્ટ્સ ઓપરેશનલ કરી દેવામાં આવેલા છે। આપણા જે સુરત મહાનગરપાલિકાના પ્લાન્ટ છે એને ઓપરેશનલ કરી દેવામાં આવેલા છે। ભટાર ખાતે જે પ્લાન્ટ છે એજન્સીના એને ઓપરેશનલ કરી દેવામાં આવેલા છે। અને તમામ જે જીબીએસ મટીરિયલ, ખાસ કરીને અત્યારે કારણ કે વરસાદના સિઝન છે એટલે કમ્પ્લીટલી બિટોમિનસ ના થઈ શકે એટલે જીબીએસનું જે કામગીરી છે એ સંપૂર્ણ ચાલુ કરી દેવામાં આવેલા છે। લગભગ 72 જંકશન એવા છે જેમાં રસ્તાઓ ખાસ કરીને ક્ષતિગ્રસ્ત જ્યાં થયેલા છે તેમાં ઇમિડિયેટલી સમારકામ શરૂ થઈ ગયેલા છે। 3 દિવસમાં આ જે કામ છે એ કામ પૂર્ણ કરી દેવામાં આવશે। થોડું આપણને ઉઘાડ જે છે એ થોડું આપણને સહુલિયત થાય તો સંપૂર્ણ રીતે 3 દિવસમાં આ કામ પૂર્ણ થઈ જશે। અલગ અલગ બાબતો જેમાં હું ક્લિયરલી, દાખલા તરીકે ડીએલપી છે, નોન ડીએલપી છે, એવા રસ્તાઓ કેટલા ક્ષતિગ્રસ્ત થયેલા છે એ તમામ આપણા પાસે એ છે। અને એ પ્રમાણે જે ડીએલપી રસ્તાઓ છે એ એજન્સીના ખર્ચે અને જોખમે એના દ્વારા જ રિપેર કરવામાં આવશે। અને બીજા જે ડીએલપી પૂર્ણ થઈ ગયા હોય એવા સુરત મહાનગરપાલિકાના થી કરવામાં આવશે। 1064 મેટ્રિક ટનનું જે કામગીરી છે એ ઓલરેડી થઈ ગયેલા છે અને બીજા તમામ કામગીરી અત્યારે પ્રગતિમાં છે। દરરોજ જે છે એ કેટલું કામ થઈ રહ્યા છે, જીબીએસમાં કેટલા કામ થયા છે, બીજામાં કેટલા કામ થયા છે એ પણ આપને માહિતી આપવામાં આવશે। સુરત મહાનગરપાલિકા બીજું એક કામ એ કર્યા છે કે સીસી રોડ, જે સીસી રોડ છે એ આપણે આ વખતે નવું એક પહેલ કર્યા છે। મેક્સિમમ જે મેઇન રોડ છે એને આપણે સીસી રોડમાં કન્વર્ટ કરવા માટે આપણે કર્યા છે। લગભગ 110 કિલોમીટરનું અલગ અલગ સીસી રોડનું કામ અલગ અલગ તબક્કે છે એટલે સુરત મહાનગરપાલિકા લોકોના સુખાકારી માટે તમામ સ્ટેપ્સ ઉઠાવી રહ્યા છે અને આપણને આશા છે કે સંપૂર્ણપણે જે છે એ કામગીરી 3 દિવસમાં પૂર્ણ થશે। ધન્યવાદ। देखते रहे स्टार न्यूज नेटवर्क और बने रहे हमारे साथ। जय